સમાચારો સાથે હું સ્નિકતા સમાચારમાં વાત કરશું દીપ જ વાવાઝોડાથી જે તારાજી સર્જાઈ છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું ઘણું નુકસાન પણ થયું છે ત્યારે ખેડૂતોનું ઉનાળુ પાક બગડતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હવે રવિવારથી ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું અને હવે આવનારા આ દિવસમાં રાજ્યના તમામ સારા વરસાદની શક્યતા પણ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ત્રીસ જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે જેમાં અમદાવાદ વડોદરા સુરત પંચમહાલ અને ડાંગમાં સારો વરસાદ રહેશે આ સાથે રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં હળવો વરસાદ રહેશે તો આજે દ્વારકા જામનગર મોરબીમાં વરસાદ થઈ શકે છે આ ઉપરાંત આજે સુરેન્દ્રનગર જૂનાગઢ બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત રાજકોટ પોરબંદર ગીર સોમનાથ કચ્છ અમરેલી ભાવનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નર્મદા ભરૂચ અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ દાહોદ પંચમહાલ વડોદરા સુરત તાપી વલસાડ અને ડાંગમાં પણ વરસાદ થઈ શકે છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના ચોરાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાના ઘોઘામાં ત્રણ ઇંચ નોંધાયો છે ઘોઘા ઉપરાંત અમરેલીમાં ચોવીસ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં બરવાળા અને ભાવનગરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો જ્યારે માંગરોળ વાગરા ભરૂચમાં એક પોઈન્ટ પાંચ ઇંચ તો સાયલા બોટાદ ગોંડલ અને શિહોરમાં પણ એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વધુમાં વાત કરીએ તો રાજકોટ બાબરા અને મોડાસામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પડઘરી કોટડા સાંગાણી અને કુતણિયામાં એક એક ઇંચ અને લાઠી અને જામનગરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે રિપોર્ટ